સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામના તાપી નદીના કિનારે આવેલ એવા આસ્થાના પ્રતિક ગલતેશ્વર મહાદેવ મંદિરે કોરોનાના કારણે સરકારી ગાઈડલાઈન મુજબ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કામરેજના ટીંબા ગામે સૂર્યપુત્રી તાપી માતાના કિનારે ગલતેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે. હર્ષદી નારદની આ તપોભૂમિ માનવામાં આવે છે. તેમણે અહીં તપસ્યા કરીને શાપ નિવારણ કર્યું હતું. શાપ નિવારણ પછી ત્યાં હર્ષનું બિંદુ પડે છે જે બાણ બન્યું હતું અને ત્યાં ગલતેશ્વર મહાદેવનું સ્થાપના કરવામાં આવી. અહીં ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એટલું જ પુણ્ય તાપી માતાના દર્શન માત્રથી થતું હોવાનું માનવામાં આવે છે. આ સ્થળે નારદી ગંગા, ગુમો, ગોમતી અને તાપી માતાનું ત્રિવેણી સંગમ છે જેનું ખૂબ જ અદ્યતન સુવિધાજનક બનાવ્યું છે. સૌથી વધુ આકર્ષણ ભગવાન આશુતોષની વિશાળ 60 ફૂટની પ્રતિમા વિરાજમાન છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ગલતેશ્વર મહાદેવના દર્શનનો લાવો લેવા સમગ્ર સુરત જિલ્લા સહિત ઠેરઠેરમાં ભક્તો ઉમટશે. ત્યારે હાલ સમયમાં મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઈડલાઈનના પાલન સાથે શિવજીના દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મારું નામ ભરતભાઈ નાગરભાઈ પટેલ સેવણી. અહીંયા ગલતેશ્વર મંદિરમાં અમારે ત્યાં 3 ટ્રસ્ટો ચાલે છે. એમાં પહેલું ટ્રસ્ટ છે ગલતેશ્વર વિકાસ મંડળ ટ્રસ્ટ, જેનો હું પ્રમુખ છું. બીજું ટ્રસ્ટ છે ગલતેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમ ટ્રસ્ટ, જેના પ્રમુખ છે વિહારના રમણભાઈ છાણાભાઈ પટેલ. અને ત્રીજું ટ્રસ્ટ છે રામજી મંદિર ટ્રસ્ટ, જેના પ્રમુખ છે સામપુરાના દુર્લભભાઈ પટેલ. આ ત્રણેય ટ્રસ્ટો અહીંયા હળીમળીને વિકાસના કામો કરે છે. આવતીકાલને માટે મહાશિવરાત્રિની પૂર્વ તૈયારી માટે અહીંયા દરેક ટ્રસ્ટીઓ હાજર રહી મંદિર દર્શન માટેની વ્યવસ્થા કરે છે. કાલે અન્નછઠ બંધારણનું પણ આયોજન કરવામાં આવ્યું છે, પણ કોરોના જેવી મહામારીને લીધે લિમિટમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રસાદ વિતરણ માટે એક સમિતિ બનાવી છે, જે પ્રસાદના પેકેટો પેક કરવાની તૈયારીમાં જોડાઈ ગયા છે. આ રીતે અહીંયા દરેક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હળીમળીને બધા કામો કરે છે.